અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વધી રહ્યું છે સંક્રમણ. ઓઢવના ભિક્ષુક ગૃહ અને નારીગૃહ સંક્રમણની ઝપેટમાં. ઓઢવના ભિક્ષુક ગૃહમાં 10 અને નારીગૃહમાંથી 10 પોઝિટિવ કેસ મળ્યા. અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા પરિવારે લગાવ્યા ગંભીર આક્ષેપ. 104ની ટીમ અને કોર્પોરેશનનો હેલ્થ વિભાગ કામગીરી એકબીજા પર ઢોળી દેતા દર્દીઓ હેરાન. કોવિડ પેશન્ટનો કચરો લેવા પણ ટીમ ન આવતી હોવાના આક્ષેપ. રાજ્યના પોલીસ વડાએ 4 મહાનગરોના પોલીસ અધિક્ષકો સાથે કરેલી વિડીયો કોન્ફરન્સમાં કેટલીક કડક સૂચનાઓ આપી. જ્યાં પણ ભીડ એકત્ર થાય ત્યાં કાર્યવાહી કરવા આદેશ, સાથે જ લગ્ન પ્રસંગોમાં આમંત્રિતોનું પ્રમાણ ન વધે તેનું ધ્યાન રાખવાની પણ સૂચના. રાજ્યના 4 મહાનગરોમાં લગ્ન પ્રસંગને લઈને ગૃહ રાજ્યપ્રધાને કરી સ્પષ્ટતા. દિવસે લગ્ન માટે પોલીસની મંજૂરી જરૂરી ન હોવાનું જણાવ્યું તો રાત્રિ કરફ્યુ ધરાવતા શહેરોમાં રાત્રિ લગ્નને મંજૂરી નહીં મળે. જ્યારે પ્રસંગમાં 100 લોકોની મર્યાદા રાખવાનું પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું. છેલ્લા 24 કલાક દરમિયાન સુરતમાં કોરોનાના 282 નવા કેસ, વધુ 3 દર્દીના મૃત્યુ, 195 દર્દીઓ ડિસ્ચાર્જ. સુરતમાં કોરોના કેસનો આંક 42,700 પાર. સુરત સહિત ગ્રામ્યમાં નવા 174 પોઝિટિવ કેસ નોંધાયા. સુરત ગ્રામ્યના કુલ 11,328 કેસ. સુરતમાં અઠવા રાંદેર ઝોન વિસ્તારની અંદર કોરોનાના વધતા કેસને લઈને પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં સોસાયટીઓના પ્રમુખો સાથે યોજાઈ બેઠક. રાંદેર અને અઠવા ઝોન વિસ્તારની અંદર દૈનિક 80 જેટલા કેસ આવી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન વડોદરામાં કોરોનાના 180 નવા કેસ આવ્યા સામે. સદભાગ્ય પાછલા 24 કલાક દરમિયાન વડોદરામાં કોરોનાથી 1 દર્દીનું મૃત્યુ. સારવાર બાદ વધુ 208 દર્દીને અપાઈ રજા. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના બીજા તબક્કાને પહોંચી વળવા ઘડાય ખાસ રણનીતિ. દર્દીઓને હાલાકી ન પડે તે માટે ઓક્સિજન સપ્લાય ઓડિટ માટેનો આપ્યો આદેશ. હોસ્પિટલોમાં બેડની કેપેસિટી 7,000 સુધી લઈ જવાશે. રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો. છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર લેતા વધુ 6 દર્દીના મૃત્યુ. રાજકોટમાં કોરોનાથી મૃત્યુદર ફરીથી વધતા જિલ્લા તંત્ર ચિંતિત. જામનગર કાલાવડ એપીએમસીમાં એક સાથે 10 લોકો કોરોના પોઝિટિવ. માર્કેટ યાર્ડ 3 દિવસ બંધ રાખવાનો નિર્ણય. યાત્રાધામ સોમનાથમાં યાત્રિકો વગર અતિથિગૃહો, હોટલ રેસ્ટોરન્ટ માલિકોની હાલત કફોડી. મોટો સ્ટાફ બિલ અને બેંકોના હપ્તાની સામે આવક છે શૂન્ય. સરકાર મદદ કરે તેવી હોટલ અને ગેસ્ટ હાઉસના સંચાલકોની માંગ. ભાવનગરમાં વહીવટીતંત્ર અને પોલીસ વિભાગે જરૂરિયાતમંદ લોકોને માસ્કનું કર્યું વિતરણ. મોડી સાંજ બાદ દુકાનો બંધ રાખવા વેપારીઓને અપીલ. કોર્પોરેશન દ્વારા ધન્વંતરી રથ શરૂ કરીને ટેસ્ટની કામગીરી શરૂ કરાઈ. રાજકોટ ધોરાજી માર્કેટયાર્ડમાં ગ્રેડ બાબતે મગફળી રિજેક્ટ કરી હોવાનો ખેડૂતોનો આક્ષેપ. કુલ 46,000 ગુણીની ટેકાના ભાવે ખરીદી. અધિકારીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ. ગાંધીનગરમાં સબવાહિનીમાં 4 મૃતદેહ એકસાથે લઈ જવાની ઘટનાના મામલે TV9ના અહેવાલ બાદ હવે વધારાય છે સુવિધા. સ્મશાન ગૃહ ખાતે પણ કરી શકાશે અંતિમ ક્રિયા. પાલનપુરમાં શહેર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા યોજાય ફ્લેગ માર્ચ. કોરોનાને લઈને લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુથી ફ્લેગ માર્ચ યોજાય. સાંસદ પરબત પટેલ અને જિલ્લા વિકાસ અધિકારીએ લીલી ઝંડી આપી. અરવલ્લીમાં મેઘરજના બેંક આગળ આખરે ગ્રાહકોની લાંબી કતાર. ગ્રાહકોની ભીડ જામતા સંક્રમણનો ભય. સોશિયલ ડિસ્ટન્સ માસ્ક વિના જોવા મળ્યા ગ્રાહકો. ગીર સોમનાથ જિલ્લામાં લગ્ન પ્રસંગને લઈને અનેક લોકો ચિંતિત. લગ્ન પ્રસંગ માટે કોની મંજૂરી લેવી તેને લઈને અવઢવ. પોલીસ આખરે સવાલોને લઈને વરવધુની સાથે સમગ્ર પરિવારમાં ચિંતાનો માહોલ. માસ્ક મુદ્દે પોલીસ કર્મચારી અને મોપેડ ચાલક મહિલા વચ્ચે સુરતમાં માથાકૂટ. આખરે પોલીસે ફટકાર્યો દંડ, પરંતુ પોલીસે ગેરવર્તણૂક કર્યો હોવાનો મોપેડ ચાલકનો આક્ષેપ. મહેસાણાના બહુચરાજીમાં એક વરઘોડામાં લોકોના ટોળા ઉમટ્યા. સોશિયલ ડિસ્ટન્સનો થયો ભંગ. મહીસાગરમાં ખાનપુર તાલુકાના બાકોર ગામની બજાર બંધ કરવાનો નિર્ણય. કોરોનાને લઈને શુક્રવાર અને શનિવારે બજાર બંધ રાખવાનો નિર્ણય. માસ્ક વિના નીકળનાર લોકો પાસેથી 500 દંડ વસૂલવાનો નિર્ણય. રાજ્યમાં શિયાળા અંગે હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં 3 દિવસ ઠંડીનું પ્રમાણ વધશે. ઉત્તર ભારતમાં પડેલી હિમવર્ષાને કારણે વધશે ઠંડી. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં વધશે ઠંડી. ભુજ નગરપાલિકાની સંભવત છેલ્લી સામાન્ય સભા બળી. સામાન્ય સભામાં રોડ લાઇટ સહિતના મહત્વના ઠરાવ પસાર કરવામાં આવ્યા. વિપક્ષ કોંગ્રેસે ભ્રષ્ટાચારના આરોપને લઈને નગર અધ્યક્ષાનો કર્યો ઘેરાવ.
સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના ચમારડી ગામે ખેડૂતો ઉતર્યા ભૂખ હડતાલ પર, પિયત માટે પાણી ન મળતા રોષ, આખરે ખેડૂતોએ કેનાલ પર એકઠા થઈને વ્યક્ત કર્યો રોષ. તો નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત, ઇઢાટા માઇનોર કેનાલમાં ગાબડું, રવિ સિઝનમાં પાણી છોડાતા કેનાલમાં પડી રહ્યા છે ગાબડા.